ઇલેક્ટ્રિક વ્હીકલની બેટરીમાં આગ લાગવાનું સૌથી મોટું કારણ છે બેટરીનું તાપમાન અને પ્રોફેસર દ્વારા એક કુલિંગ સિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે જે એક સ્પેસ ટેકનોલોજી પર આધારિત છે અને તેના કારણે ઇલેક્ટ્રિક વ્હીકલમાં લાગતી આગની ઘટનાઓને રોકી શકાય એમ છે ખાસ તેને માટે પેટન્ટ પણ કરાવવામાં આવી છે જેને માન્યતા પણ મળી છે શું છે આવો જાણ કુલિંગ કાઇન્ડ ઓફ થર્મલ ડેમેજ એટલે આગ લાગવાની જે ઘટના બને છે તે ઓલમોસ્ટ ડ્યુરિંગ ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ વખતે બને છે તો એ ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ વખતે જે થર્મલ પેરામીટરમાં ચેન્જીસ થાય છે તેને જ અનુસંધાનના અમે લોકોએ રિસર્ચ કર્યું હતું અને ઓલમોસ્ટ એટી ટુ નાઇન્ટી પર્સન્ટ અમે એનું પ્રોટેક્શન પ્રોવાઈડ કરી શકીએ છીએ સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીના મિકેનિકલ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર હેમંતકુમાર મહેતાએ ઇલેક્ટ્રિક વ્હીકલની બેટરીમાં આગ લાગવાનું જે સૌથી મોટું કારણ છે જે છે તાપમાન તેને પ્રોબ્લેમનું સોલ્યુશન આપવા માટે એક કુલિંગ સિસ્ટમ ડેવલોપ કરી છે આ કુલિંગ સિસ્ટમથી ઇલેક્ટ્રિક વ્હીકલમાં લાગતી આગની ઘટનાઓ રોકી શકાશે અને આ સંશોધનને ભારત સરકાર દ્વારા પેટન્ટ પણ કરાવવામાં આવી છે આ કુલિંગ સિસ્ટમથી બેટરીનું તાપમાન વીસથી સાઠ ડિગ્રી સુધીનું રહેશે અને બેટરીમાં લાગવાની શક્યતા છે તે પણ ઓછી થઈ જશે આ પ્રોજેક્ટ ડેવલપ કરવા માટે ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીએ છત્રીસ લાખની ગ્રાન્ટ પણ આપી હતી આ સિસ્ટમ થકી ઇલેક્ટ્રિક કાર ચાલક પોતાના ઘરે અથવા તો ચાલતી કારમાં પણ બેટરી ચાર્જ કરી શકશે અને સિસ્ટમ થકી ચાર્જિંગ વખતે ટેમ્પરેચરને નિયંત્રણમાં પણ રાખી શકાશે ઈવી બેટરી કૂલિંગ સિસ્ટમ વેપર કૂલ ટેકનોલોજી પર વર્ક કરે છે તેથી બેટરીમાં ઉત્પન્ન થતા ગરમીને એટલે કે હીટને બે સળિયા મારફતે બહાર કાઢી સળિયાને વેપર થકી કૂલ કરવામાં આવે છે જેથી બેટરીનું ટેમ્પરેચર વીસથી સાઠ ડિગ્રી રહે છે ખાસ વાત એ છે કે આ સિસ્ટમ વાતાવરણના પાંચથી પંચાવન ડિગ્રીના ટેમ્પરેચરમાં પણ કામ કરી શકે એમ છે ઇલેક્ટ્રિક વેહીકલમાં આગ લાગવા માટેના કારણોમાં એક કારણ સૌથી મોટું છે અને અગત્યનું છે તે છે ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ જેનાથી ટેમ્પરેચર વધે છે થર્મલ કેમેસ્ટ ડિસ્ટર્બ થાય છે અને આગ લાગે છે આ જે રિસર્ચ છે તેમાં થ્રી સી ચાર્જિંગ તેઓએ કર્યું છે અને તેને કારણે તેમાં તેમને સફળતા પણ પ્રાપ્ત થઈ છે બેટરીની જે હીટ છે એટલે કે ગરમી છે તે જ ડ્રાઇવિંગ પોટેન્શિયલ આ સિસ્ટમને રન કરવા માટે જવાબદાર છે મારું નામ ડૉક્ટર હેમંત કુમાર ભૂપેન્દ્રભાઈ મહેતા છે મારું આ સંશોધન ઇલેક્ટ્રિક વ્હીકલ્સના જે બેટરી કુલિંગ છે તેને લગતું છે આ સંશોધનમાં અમે એક યુનિક સોલ્યુશન પ્રોવાઈડ કર્યું છે જેને કારણે અમે કુલિંગ પણ બેટરીનું કરી શકશું અને ત્યારબાદ એ સિસ્ટમ એ અગર ઓક્સિજન સિસ્ટમ સાથે ઇન્ટીગ્રેટ કરીને એક કમ્પ્રિયન્સિવ સોલ્યુશન પ્રોવાઈડ કરી રહ્યા છે અત્યારે આપણે ઇન્ડિયા જે ફેઝમાં વર્ક કરે છે તેમાં કમ્પ્લીટ ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ ઓલમોસ્ટ ટ્વેન્ટી થર્ટી સુધીમાં થર્ટી પર્સન્ટ હશે બાકીના સેવન્ટી પર્સન્ટ હાઈબ્રિડ ઇલેક્ટ્રિક વ્હીકલ હશે કે જેમાં ઓલરેડી એક એક એન્જિન ડેડિકેટેડ એન્જિન હશે એના રેડિટર સાથે અમે એને ઇન્ટિગ્રેટ કરીને પણ અમે કૂલિંગ પ્રોવાઈડ કરી શકશું અને કમ્પ્લીટ ઇલેક્ટ્રિકલ વ્હીકલ માટે પણ અમે એના એસી સિસ્ટમ સાથે ઇન્ટિગ્રેટ કરીને કુલિંગ સિસ્ટમ પ્રોવાઇડ કરી શકશું અમારા અમારા કુલિંગ સિસ્ટમનો મેઇન અપ્રોચ હીટ જે છે તે જ છે એટલે એના માટે અમારે કોઈ અધર ઓક્સિલરી સિસ્ટમની જરૂર નથી પડતી એને રન કરવા માટે એક્સ અ પેસિવ કાઇન્ડ ઓફ સિસ્ટમ